લીધે થાય છે, તો એની પણ કેર કરો. નહીં તો ત્યાં આગળ સ્કિન બહુ પછી ધીરે ધીરે જાડી થતી જાય છે. આ જે છે ને બહુ કોમન છે, જે બહુ કન્ટિન્યુઅસ ચેઇન જાડા પહેરતું હોય એના માટે જેન્ટ્સમાં પણ પ્રોબ્લેમ્સ આવે છે એના લીધે. હવે જે અમે આવીએ છીએ કે સ્કિનની બીમારીઓ શું છે, આ તો નેચરલ આપણે સ્કૂલ જે કર્યું છે એ બધું જનરલ કર્યું છે. બીમારી જે છે એક્ઝિમા આવે છે, એટલે ખરો કોરિયાસિસ છે બીમારી, કે એ ટોપિક ડર્મેટાઇટિસ છે, કે કોઈ ચીજથી તમને એલર્જી છે એના લીધે તમને પ્રોબ્લેમ થાય છે, કાં તો જે છે તમને એ એ આ કોમન બીમારીઓ આપણને દેખાવામાં આવે છે. અને આ જે બીમારી છે એ છે શું, છે સાયકોસોમેટિક બીમારી કહેવાય છે. સાયકોસોમેટિક એટલે શું, કે જેના જેને મગજથી લેવા દેવા છે. તમે તમારું જો નેચર છે બહુ ટેન્સ છે, કે તમે બહુ વિચાર કરો છો, કે તમે વધારે બહુ ચિંતા કરો છો, તો એના લીધે આ બીમારીઓ વધે છે. ને આ સ્કિન જ્યારે ડ્રાય હોય છે એને જનરલી થતી હોય છે. એમાં એવું નથી કે કોઈ આ ગરીબને થાય છે કે અમીરને થાય છે, એને કોઈ લેવા દેવા નથી. આજે જે છે જેની સ્કિન બહુ ડ્રાય છે, જેનું ચિંતા બહુ ચિંતા કરવાની આદત છે, કે બહુ ટેન્શન લેવાની આદત છે, એને આ થાય છે. અને આ ચેન્જ ઓફ વેધર હોય, કે તમારું ક્લાઇમેટ ચેન્જ થઈ જાય, કાં તમે એક ટાઉનમાંથી બીજા ટાઉનમાં જાઓ ત્યારે વધે છે. આ પૂર્ણ સારું થઈ જાય પણ પાછું પણ થઈ શકે છે. હેરિડિટી પણ આવે છે એક્ઝિમા, એના માટે તમને મોઇશ્ચરાઇઝર લગાડવું બહુ જરૂરી છે. તમારું મગજ શાંત કરવું બહુ જરૂરી છે. એના માટે તમે યોગા કરો, શવાસન કરો, પ્રાણાયામ કરો, કંઈ પણ કરો. આ સ્કિન અને હેરને બેઉ માટે બહુ જરૂરી છે. અને પાણી વધારે પીઓ, કપડાં જે છે કોટનના જ વધારે પ્રિફર કરો, બે ટાઈમ નાહવાનું રાખો. સાબુ જે છે એ હર વખતે શાંપુ અને સાબુ જ બદલો નહીં. તમે એક સાબુ ઉપર સ્ટેક રહો તો તમારી સ્કિનને એક આદત થઈ જતી હોય છે, ને એ સ્કિનને તમને માફક આવી જાય છે. આપણે દર વખતે અલગ અલગ સાબુ લઈ આવીએ છીએ એનાથી પણ આપણને નુકસાન થાય છે. બધી સાબુ બધાને શું નથી થતી, એટલે એડવર્ટાઇઝ જોઈને તમે એ નહીં કરો, એ આપણે ધ્યાન રાખવામાં જરૂરી છે. ને એનો કેર જે છે તમે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ ટેબ્લેટ ને ડૉક્ટર આગળ તમને લેવું પડશે સોરિયાસિસ અને એક્ઝિમા માટે.